नमस्कार विद्यार्थी मित्रों, स्काय इंटरनेशनल स्कूल ડીસાના ઓનલાઈન શિક્ષણમાં આપનું સ્વાગત છે. ધોરણ 3 વિષય કોમ્પ્યુટર. વિદ્યાર્થી મિત્રો, તમારે મોડલ ટેસ્ટની અંદર કોમ્પ્યુટરનું પેપર આવવાનું છે. એમાં પાર્ટ 1 અને પાર્ટ 2 પૂછાવાના છે. તો આપણે પાર્ટ 1 અને પાર્ટ 2ના સ્વાધ્યાયનું રિવિઝન જોઈએ. તો હવે આપણે શરૂઆત કરીએ પાઠ 1 અને પાઠ 2ના સ્વાધ્યાયના રિવિઝનની. ખાલી જગ્યા પૂરો. પહેલું છે, માઉસની નીચે આવેલા બોલને ખાલી જગ્યા કહે છે. ફૂટબોલ, ટ્રેકબોલ કે વોલીબોલ. તો માઉસની નીચે આવેલા બોલને ટ્રેકબોલ કહેવામાં આવે છે. ખાલી જગ્યાને ઇનપુટ ડિવાઇસ કહે છે. મોનિટર, માઉસ કે સીપીયુ. તો માઉસને ઇનપુટ ડિવાઇસ કહેવામાં આવે છે. ખાલી જગ્યા સાધનનો ઉપયોગ માહિતી જોવા માટે થાય છે. સીપીયુ, માઉસ કે મોનિટર. તો મોનિટર સાધનનો ઉપયોગ માહિતી જોવા માટે થાય છે. જે માધ્યમ સાધન દ્વારા કોમ્પ્યુટરમાં માહિતી દાખલ કરવામાં આવે તે માધ્યમને ખાલી જગ્યા ડિવાઇસ કહે છે. ઇનપુટ, આઉટપુટ કે સ્ટોરેજ. તો ઇનપુટ ડિવાઇસ કહેવામાં આવે છે. માહિતીને કાગળ ઉપર છાપવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. મોનિટર, સ્કેનર કે પ્રિન્ટર. તો માહિતીને કાગળ પર છાપવા માટે પ્રિન્ટરનો ઉપયોગ થાય છે. છઠ્ઠું, કોઈપણ ચિત્ર, ફોટો કે લખાણને કોમ્પ્યુટરમાં દાખલ કરવા માટે વપરાતા સાધનને ખાલી જગ્યા કહે છે. માઉસ, મોડેમ્સ કે સ્કેનર. તો કોઈપણ ચિત્ર, ફોટો કે લખાણને કોમ્પ્યુટરમાં દાખલ કરવા માટે વપરાતા સાધનને સ્કેનર કહે છે. કીબોર્ડ એક ખાલી જગ્યા ડિવાઇસ છે. કીબોર્ડ એક ઇનપુટ ડિવાઇસ છે. આઠમું, માઉસનું ડાબી બાજુનું બટન એકવાર દબાવવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે. તો ડ્રેગ ક્લિક કહેવામાં આવે છે. ખરા ખોટા જણાવો અને ખરા વિધાન સામે રાઈટ અને ખોટા વિધાન સામે રોંગની નિશાની કરો. મોનિટર આઉટપુટ ડિવાઇસ છે. સાચું. સ્પીકરનો ઉપયોગ સંગીત સાંભળવા માટે થાય છે. સાચું. પ્રિન્ટર દ્વારા મેળવવામાં આવતી કોપીને હાર્ડ કોપી કહેવામાં આવે છે. રાઈટ. જોયસ્ટિકનો ઉપયોગ માહિતીને છાપવા માટે થાય છે. ખોટું. માઉસ એ પોઇન્ટિંગ ડિવાઇસ નથી. ખોટું. માઉસ એ પોઇન્ટિંગ ડિવાઇસ છે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ આપો. પહેલું, જોયસ્ટિકનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? તો બાળકો જે સાધનની મદદથી ગેમ રમે છે અને જે ગેમ રમવાનું જે સાધન છે તે સાધનને જોયસ્ટિક કહે છે અને જોયસ્ટિકનો ઉપયોગ ગેમ રમવા માટે થાય છે. પ્રિન્ટરનો ઉપયોગ જણાવો. કાગળ પર માહિતી છાપવા માટે પ્રિન્ટરનો ઉપયોગ થાય છે. પ્લોટરનો ઉપયોગ શા માટે થાય છે? તો પ્લોટરનો ઉપયોગ નકશા, બેનર, ફિલ્મો માટેના પોસ્ટરો બનાવવા થાય છે. ઇનપુટ ડિવાઇસ એટલે શું? તો જે સાધન દ્વારા કોમ્પ્યુટરમાં માહિતી દાખલ કરવામાં આવે છે તે સાધનને ઇનપુટ ડિવાઇસ કહે છે. આઉટપુટ ડિવાઇસ એટલે શું? તો જે સાધન દ્વારા કોમ્પ્યુટરમાં દાખલ કરેલી માહિતી જોઈ શકાય તે સાધનને આઉટપુટ ડિવાઇસ કહે છે. જોયસ્ટિકનો ઉપયોગ ક્યારે થાય છે? તો ગેમ રમવા માટે. પ્રિન્ટરનો ઉપયોગ કાગળ પર માહિતી છાપવા. પ્લોટરનો ઉપયોગ નકશા, બેનર, ફિલ્મો માટેના પોસ્ટરો બનાવવા. ઇનપુટ ડિવાઇસ એટલે જે સાધન દ્વારા કોમ્પ્યુટરમાં માહિતી દાખલ કરવામાં આવી છે તે. આઉટપુટ એટલે જે સાધન દ્વારા કોમ્પ્યુટરમાં દાખલ કરેલી માહિતી જોઈ શકાય છે તે સાધનને આઉટપુટ ડિવાઇસ કહે છે. વિદ્યાર્થી મિત્રો, તમારે આ પેજ નંબર 10 અને 11માં સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયને તમારે ચોપડીની અંદર પૂર્ણ કરવાનું છે. અને જે ઇનપુટ ડિવાઇસ કોને કહેવાય છે, આઉટપુટ ડિવાઇસ કોને કહેવાય છે, પછી આઉટપુટ ડિવાઇસના સાધનો કયા છે, ઇનપુટ ડિવાઇસના સાધનો કયા છે, એનું બધું જ તમારે માહિતી તમારે તૈયાર કરવાની છે. અને પ્રિન્ટર કોને કહે છે તે પણ તમારે બધી જ માહિતી તૈયાર કરવાની છે. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પ્રથમ છે, આશરે 5000 વર્ષ પહેલાં ચીનમાં ખાલી જગ્યા નામની વ્યક્તિએ ગણતરી કરવા માટે મણકાઘોડીની શોધ કરી. નેપિયર, બોન, એબેક્સ કે પાસ્કલ. તો એબેક્સ નામના વ્યક્તિએ ગણતરી કરવા માટે મણકાઘોડીની શોધ કરી.
क्वेश्चन नंबर टू, 17मी सदी में जॉन नेपियर नामना खगोलशास्त्रीए जे साधन बनाव्यु ते खाली जगह नामे प्रचलित थयु, मणका घोड़ी, एनालिटिक एंजिन के नेपियर बॉन? तो जवाब में आवशे नेपियर बॉन। खाली जगह नामनु साधन दुनियाना प्रथम कैलक्युलेटर तरीके ओळखायु, एनालिटिक एंजिन, पास्कलाइन के नेपियर बॉन? तो आंसर में आवशे पास्कलाइन नामनु साधन दुनियाना प्रथम कैलक्युलेटर तरीके ओळखायु। खाली जगह नामना अंग्रेज प्रोफेसरे एनालिटिक एंजिन तैयार कर्यु, पास्कल, नेपियर बॉन के चार्ल्स बेबेज? तो चार्ल्स बेबेज नामना अंग्रेज प्रोफेसरे एनालिटिक एंजिन तैयार कर्यु। खाली जगह ने कॉम्प्यूटर जगतना पिता कहवाये छे, एबेक्स, चार्ल्स बेबेज के नेपियर बॉन? तो चार्ल्स बेबेज ने कॉम्प्यूटर जगतना पिता कहवाये छे। दुनियानु प्रथम कॉम्प्यूटर खाली जगह नामे प्रचलित थयु, पास्कलाइन, एनियाक के एनालिटिक एंजिन? तो दुनियानु प्रथम कॉम्प्यूटर एनियाक नामे प्रचलित थयु। खाली जगह ने शोधती आधुनिक कॉम्प्यूटर युगनी शुरुआत थई? तो मणका घोड़ी, एनियाक के पास्कलाइन? तो एनियाक की शोधती आधुनिक कॉम्प्यूटर युगनी शुरुआत थई। खाली जगह साधन एक सेकेंड में 5000 सरवाड़ा तथा 350 गुणाकार करी शकतु हतु, एनियाक, एनालिटिक एंजिन के पास्कलाइन? तो एनियाक साधन एक सेकंड में 5000 सरवाड़ा तथा 350 गुणाकार करी शकतु हतु। प्रश्न नंबर बे, जोड़का जोड़ो, वर्ष अनी अंदर वर्ष आपेला छे अने बनी अंदर साधन नी शोध आपेली छे। वन, 5000 वर्ष पहला कया साधन नी शोध थई हती? तो मणका घोड़ी नी। 17मी सदी में कया साधन नी शोध थई? तो नेपियर बॉन नी। अने ईस्वीसन 1945 में एनियाक नी शोध थई। 5000 वर्ष पहला मणका घोड़ी नी, 17मी सदी में नेपियर बॉन, अने ईस्वीसन 1945 में एनियाक नी शोध थई। नीचेना विधान खरा छे के खोटा ते जणावो, अने साचा विधान सामे साचू अने खोटा विधान सामे खोटू करो। क्वेश्चन नंबर वन, आश्रे 5000 वर्ष पहला अमेरिका में मणका घोड़ी नी शोध थई हती, साचू के खोटू? तो खोटू। क्वेश्चन नंबर टू, 17मी सदी में जॉन नेपियर मणका घोड़ी नी शोध करी हती, तो खोटू। पास्कल नामना वैज्ञानिके दुनियाना प्रथम कैलक्युलेटर नी शोध करी, साचू। चार्ल्स बेबेज ने कॉम्प्यूटर जगतना पिता तरीके ओळखवामां आवे छे, साचू। ईस्वीसन 1950 में दुनियानुं प्रथम इलेक्ट्रॉनिक कॉम्प्यूटर शोधायुं, खोटू। इलेक्ट्रॉनिक कॉम्प्यूटर क्यारे शोधायुं हतुं? तो ईस्वीसन 1945 में। प्रथम छे के आश्रे 5000 वर्ष पहला अमेरिका में मणका घोड़ी नी शोध थई, तो खोटू छे। तो आश्रे 5000 वर्ष पहला अमेरिका में नहीं परंतु चीननी अंदर एबेक्स नामना व्यक्तिए गणतरी करवा माटे मणका घोड़ी नी शोध करी हती। 17मी सदी में जॉन नेपियरे मणका घोड़ी नी शोध करी, तो खोटू। 17मी सदी में जॉन नेपियरे तो नेपियर बॉन नी शोध करी हती अने मणका घोड़ी नी शोध करी हती एबेक्स नामना व्यक्तिए करी हती। नीचेना प्रश्नना एक बे वाक्यमां जवाब आपो। क्वेश्चन नंबर वन, एबेक्स नी मणका घोड़ीमां चौरस लाकड़ाना चोकठामां केटला सळिया गोठवायेला हता? जवाबमां आवशे के एबेक्स नी मणका घोड़ीमां चौरस लाकड़ाना चोकठामां 10 सळिया गोठवायेला हता। केटला सळिया गोठवायेला हता? तो 10 सळिया गोठवायेला हता। क्वेश्चन नंबर टू, नेपियर बॉन नामनु साधन कोणे अने क्यारे बनाव्यु? तो नेपियर बॉन नामनु साधन 17मी सदीमां जॉन नेपियरे बनाव्यु हतु। कोणे बनाव्यु हतु? तो जॉन नेपियरे बनाव्यु हतु।
क्वेश्चन नंबर 3, दुनियानू प्रथम कैलक्युलेटर नी शोध कोणे करी हती? तो दुनियाना प्रथम कैलक्युलेटर नी शोध पास्कल नामना वैज्ञानिके करी हती। क्वेश्चन नंबर 4, कॉम्प्यूटर जगतना पिता तरीके कोने ओळखवामां आवे छे शा माटे? तो कॉम्प्यूटर जगतना पिता तरीके चार्ल्स बेबेजने ओळखवामां आवे छे, कारण के हालना कॉम्प्यूटर तेमना सिद्धांत प्रमाणे कार्य करे छे। तो विद्यार्थी मित्रों, आ स्वाध्याय तमारे तमारी चोपड़ी नी अंदर लखवानो छे।